સામાન્ય કાળના 13મા અઠવાડિયાનું ગુરુવાર. કોઈપણ જાતના બદલાની ભાવના રાખ્યા વિના કોઈના મુશ્કેલ સમયમાં શું હું મદદ કરવા તૈયાર છું? મારા અપરાધીને તેનો અપરાધ ક્ષમા કરવા જેટલો શું હું ઉદાર છું? શારીરિક બીમારી કે પાપની ગુલામીના બંધનમાંથી પ્રભુ આપણને મુક્ત કરવા હંમેશા તૈયાર હોય છે, એવી શ્રદ્ધા આપણામાં છે ખરી? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 1-8. ઈસુ હોડીમાં બેસીને સરોવર ઓળંગીને પોતાના શહેરમાં આવી પહોંચ્યા. હવે કેટલાક લોકો એક લખવાવાળા માણસને પથારીમાં સુવાડીને ઈસુની પાસે લઈ આવ્યા. એમની શ્રદ્ધા જોઈને ઈસુએ લખવાવાળાને કહ્યું, બેટા, હિંમત રાખ, તારા પાપ તને માફ કરવામાં આવે છે. ત્યાં તો કેટલાક શાસ્ત્રીઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ ઈશ્વરની નિંદા કરે છે. પણ ઈસુ તેમના વિચાર જાણી જઈને બોલ્યા, તમે શા માટે મનમાં ખોટા વિચાર સેવો છો? શું સહેલું છે? તારા પાપો તને માફ કરવામાં આવે છે એમ કહેવું સહેલું છે કે ઊઠ, ચાલવા માંડ એમ કહેવું સહેલું છે? પરંતુ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે. એટલા ખાતર પછી તેમણે પેલા લખવાવાળા માણસને કહ્યું, ઊઠ, તારી પથારી ઉપાડીને તારે ઘેર જા. એટલે પેલો માણસ ઉઠીને ઘેર ચાલ્યો ગયો. આ જોઈને લોકો ભયભીત થઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આજના શુભ સંદેશમાં સાજાપણાનો ચમત્કાર કરવામાં આવે છે. સાજાપણાના ચમત્કાર માટે ઈસુમાં શ્રદ્ધા આવશ્યક છે. ઈસુ મને મારી બીમારીમાંથી સાજો કરશે, એવી શ્રદ્ધા. બીમારી કોઈ પણ પ્રકારની હોઈ શકે. આજના શુભ સંદેશમાં લખવાની બીમારી ઈસુ મટાડે છે. લખવો આજના સમયમાં પણ જોવા મળતો રોગ છે. શુભ સંદેશમાં જે લખવાગ્રસ્તનું વર્ણન છે તે તો દર્શાવે છે ભાઈ સંપૂર્ણપણે પથારીવશ છે. આ તો ભારે બીમારી કહેવાય. વળી જો આ બીમારી લાંબા સમયથી હોય તો ઈસુ મટાડી શકશે એ સંબંધે અશ્રદ્ધા પણ આવે. પણ શુભ સંદેશ સ્પષ્ટપણે કહે છે કે ઈસુ પાસે લખવાગ્રસ્તને લાવનાર લોકોમાં અને લખવાગ્રસ્તમાં ઈસુ પર ભારોભાર શ્રદ્ધા છે. હું શીખી શકું કે મારી બીમારી ભલે ને મેડિકલ સાયન્સની દુનિયાને મતે અસાધ્ય હોય, પણ મારા ઈસુ તો મને મટાડી શકે છે જ. ઈસુ લખવાગ્રસ્તને શારીરિક સાજાપણું આપે જ છે, પણ એ સાથે જ શાસ્ત્રીઓને આધ્યાત્મિક સાજાપણું પણ આપે છે. શાસ્ત્રીઓ ઇસરાયેલી સમાજનો એક વર્ગ છે. આ વર્ગનો વ્યવસાય છે શાસ્ત્ર, એટલે કે બાઇબલ, એટલે કે આપણા જૂના કરારની હસ્તલિખિત નકલો તૈયાર કરવી. નકલ કરતાં કરતાં આ વર્ગને શાસ્ત્ર મોઢે થઈ જતું. શાસ્ત્ર મોઢે હોવાને લીધે આ વર્ગ શાસ્ત્રનું અર્થઘટન પણ કરી શકતો. આ વર્ગ શાસ્ત્રનો પંડિત હતો. તેમનો વાંધો વાજબી છે, કારણ તેઓ ઈસુને એક ચમત્કાર કરનાર માનવ જ માને છે, પ્રભુ નહીં. ઈસુ આ વર્ગને પણ સાજાપણું આપવા જણાવે છે કે માફી મળી છે કે નથી મળી તેની બાહ્ય નિશાની કોઈ નથી. લખવો મટ્યો કે નથી મટ્યો એ તો લખવાગ્રસ્તમાં આવેલ પરિવર્તનથી જાણી શકાય. જે લખવાગ્રસ્તને પથારીમાં સુવાડીને ઈસુ પાસે લાવવામાં આવેલો તે જ ભાઈ પોતાની પથારી ઉપાડીને ઈસુ પાસેથી પાછો જાય તો પછી કબૂલ કરવું પડે કે એ જ ઈસુ જ્યારે કહે કે તારા પાપ તને માફ કરવામાં આવે છે, ત્યારે પાપ માફ થાય જ છે. ઈસુ શારીરિક અને આધ્યાત્મિક સાજાપણું આપનાર આપણા એકમાત્ર પ્રભુ છે. હે ઘેલો ઘેલો થયો લોક ઘેલો.
મારા ઈસુ પાછળ લોક ગેલું રે, ગેલું ગેલું થયું લોક ગેલું રે, મારા ઈસુ પાછળ લોક ગેલું રે. યુમ ટ્યુ લોક ઉમટ્યું રે, મારા ઈસુ પાછળ લોક ઉમટ્યું રે, ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે, મારા ઈસુ પાછળ લોક ઘેલું રે. જીવતો કીધો પલવાર મારે, જીવતો
એ ઘેલું ઘેલું થયું લોક ઘેલું રે મારા ઈસુ પાછળ લોક ઘેલું રે I'm not afraid.